વેપારીઓ પહોંચ્યા હર્ષ સંઘવી પાસે અને ડાયમંડના જે તમામ વેપારીઓ છે તેમણે કેટલીક રજૂઆતો હર્ષ સંઘવીને કરી હતી આપણે જાણકારી આપી દે કે બે હજાર અઢારમાં ધંધામાં ખોટ જતા વીસ જેટલા વેપારીઓ ધારી નોંધાવી હતી જે બાદ એસોસિએશનની હાજરીમાં વેપારીઓએ કે પી સંઘવી ડાયમંડ સંચાલકોને નક્કી કરેલી રકમ ચૂકવી દીધી હતી રકમ ચૂકવી દીધા બાદ ચેક રિટર્ન કરાવી કોર્ટ કેસ કર્યો હોવાનો આરોપીઓએ આરોપ લગાવ્યો અઠવાલાઇન સર્કિટ હાઉસ ખાતે વેપારીઓ હર્ષ સંઘવીને રજૂઆત કરવા પહોંચ્યા હતા અમે જ્યારે એની પાસે રફની બાઇંગ કરી હોય ખરીદી કરી હોય ત્યારે એ લોકો અમારી પાસે સિક્યુરિટી પર ચેક લીધા હોય કે જેથી કરીને અમે એને કાંઈ ચાલો અમે કંઈ અમે એની પાસે હીરા લીધા ન દીધું હોય તો એ લોકો સિક્યુરિટી પર ચેક લેતા હોય એ અમે જાણીએ છીએ પણ અમે તો એને પંચો દ્વારા એસડીબી મધ્યસ્થ દ્વારા મતલબ આ ડાયમંડ એસોસિએશનના મધ્યસ્થ દ્વારા અમે એને બધું આપી દીધેલું છે માલ મિલકત આ છે સોના સાંજે ત્યાર પછી એને આ જે અમારી પરંપરા છે પચાસ વર્ષની પરંપરા જે ઇન્ડસ્ટ્રીની કે એકવાર અમારું પંચ દ્વારા સુકવણું થઈ ગયું હોય તો પછી કોઈનો અધિકાર રહેતો નથી માગવાનો તો આની અમારી પચાસ વર્ષની પરંપરાને અત્યારે તોડી અને અમારી ઉપર અન્યાય કર્યો છે મારા પતિ ઉપર કેસ થયેલો છે મારા પતિ હાલ જેલમાં છે પાંચ મહિનાથી ચેક બાઉન્સ કેસમાં છે તો મારા અમારે ચુકવણું અને સમાધાન થઈ ગયા પછી પણ કેપી સંઘે કેસ કર્યો છે તો અત્યારે હાલ જેલમાં છે તો એના હક માટે અમે અત્યારે અહીંયા